હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેને લઈ શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ દરમિયાન ફરાળમાં બટાટા અને સાકરિયાનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, જેને લઈને અત્યાર બટાકાની માંગ વધતા બટાટાના ભાવમાં વધારો નોંધાયો છે. રસોડાનો રાજા બટાકાનો ભાવ વધ્યો, ભાવો વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શ્રાવણ માસને લઈને ભાવમાં વધારો, બજારમાં બટાકાની માંગ વધી, બટાકાના ભાવમાં કિલોએ 10 નો વધારો. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેને લઈને લોકો ભગવાન શિવની આરાધના કરતા હોય છે. આ દરમિયાન લોકો ઉપવાસ કરે છે, ઘણા લોકો માત્ર સોમવારનો ઉપવાસ કરે છે તો કોઈ આખો માસ ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ દરમિયાન બટાકાનો ફરાળ કરતા હોય છે, જેને લઈને બજારમાં બટાકાના ભાવમાં વધારો થયો છે. અને જે સકરિયા છે એ પરપ્રાંત એટલે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવે છે, તેની પણ ત્યાં પર વરસાદ અને અન્ય પરિબળોના કારણે એની જે પણ જે આવકો છે એ અત્યારે સિઝન ના હોવાના કારણે મર્યાદિત પ્રમાણમાં હોય છે. અને આમ પણ આપણા ત્યાં જે ગુજરાત છે, ગુજરાતની અંદર સકરિયાની સિઝન જાન્યુઆરી પછી લગભગ 99% હોય છે. પરંતુ અત્યારે જે પણ કંઈક આ સકરિયા અને જે બટાકાની જે પરિસ્થિતિ ને જે પણ કંઈક એની આવકો છે એ મેં અગાઉ કહ્યું તેમ સકરિયા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવે છે, એનું પ્રમાણ નહીવત હોય છે અને જે બટાકા છે એ સ્ટોરેજેબલ હોય છે. એટલે એકંદરે આ મહિનાને બાદ કરતાં જે પહેલા મહિનાની અંદર જે બટાકા 12 થી 15 રૂપિયા કિલો વેચાતા હતા એ અત્યારે 20 થી 22 રૂપિયા કિલો છે, અને જે સકરિયા છે એ પણ 15 થી 25 રૂપિયા કિલો વેચાય છે. હાલમાં બટાકા 20 થી 25 રૂપિયા કિલો છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા બટાકા અને સકરિયાનો ભાવ 15 રૂપિયા આસપાસ હતો, જેમાં સીધો 10 નો વધારો નોંધાયો છે. આમ તો ગરીબ માટે બે ટક ખાવા માટે ડુંગળી અને બટાકાનો ઉપયોગ વધારે થતો હોય છે, પરંતુ તે બંનેના ભાવમાં વધારો થતાં ગરીબ માણસની મૂંઝવણ વધી છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલે, ભાવ વધી ગયો, આવક વધુ ઓછી થઈ ગઈ, લોકો અપવાસ કરે ને વધારે વપરાય છે, અને હિસાબે સકડિયાની આવક ઓછી, જ્યારે ભાવ થોડો વધી ગયો છે. સુરનની આવક વધી ગઈ છે, એનો ભાવ ઓછો થઈ ગયો છે. પહેલાં ચૂરણ ઓછું હતું, અમે નવું ચૂરણ થઈ ગયું શરૂ, એટલે ભાવ ઓછો થઈ ગયો, 40 રૂપિયા કિલો, 30 રૂપિયા કિલો. બટાકાનો ભાવ તો રેગ્યુલર છે જ છે, બટાકાની આવક વધારે છે, એટલે શું કીધું. અને રતારું તો આવતું છે નહીં, રતારું બિલકુલ ઓછું આવે છે, એના હિસાબે ભાવ વધી ગયો છે શ્રાવણ મહિના. હાલમાં ચોમાસાની સિઝનના પગલે બટાકા કે સકરિયાની આવક નથી થતી, જેને લઈને સ્ટોરેજમાં પડેલા બટાકા કે સકરિયા બજારમાં વળી રહ્યા છે, જેથી ભાવ વધારો થઈ રહ્યો છે. સકરિયા સાઉથ તરફથી આવી રહ્યા છે તો બટાકા ગુજરાતના અલગ અલગ શહેરમાંથી અમદાવાદમાં ઠલવાઈ રહ્યા છે, જેને લઈને અત્યારે ભાવ વધારો થયો છે. શ્રાવણ માસની શરૂઆત થતાં જ અચાનક બટાકાના ભાવ ઉંચકાતા ફરી એકવાર લોકોને ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે. માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.